નમસ્તે મિત્રો, ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પશુપાલકો માટે રૂપિયા 50,000 રૂપિયાની સહાય. તો મિત્રો, સૌથી મોટી સહાય જાહેર કરવામાં આવી છે. સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું કે કયા પશુપાલકો માટે સહાય મળવાપાત્ર થશે. તો વિડીયો અંત સુધી જોવા વિનંતી. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું નવા વર્ષ બનાસ ડેરીના પશુપાલકો માટે ગિફ્ટ છે. રૂપિયા 50,000ની લિમિટવાળું ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. તો બનાસકાંઠા જિલ્લા પશુપાલકો આગામી દિવસોમાં મોટી ગિફ્ટ મળવાની છે. તો જિલ્લા પશુપાલક બનાસ ડેરી તરફથી પશુપાલકો ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. ખાસ વાત છે કે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ થરાદના મલપુર ખાતે એક ધાર્મિક કાર્યક્રમમાં આ ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવાની જાહેરાત કરી હતી. તો આ ક્રેડિટ કાર્ડ પશુપાલકોને જે 50,000 રૂપિયા સુધીની લિમિટ મળશે અને 0% વ્યાજ સાથે. ક્રેડિટ કાર્ડ આગામી 15 જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આપવામાં આવશે. તો મિત્રો, આ જે ક્રેડિટ કાર્ડ છે માત્ર બનાસ ડેરીના જે તમામ પશુપાલકો છે એમને આપવામાં આવશે. આની અંદર લિમિટ 50,000 સુધીની રહેશે. તો તમે 50,000 સુધી આની અંદરથી વાપરી શકશો. અને મિત્રો, આની અંદર કોઈ પણ પ્રકારનું વ્યાજ તમારે ચૂકવવું નહીં પડે. માત્ર 0% અંતર્ગત તમને આ સહાય મળશે. તો બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો હવે બનાસ ડેરી તરફથી ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. તો બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીને થરા તાલુકાના મલપુર ખાતે એક ધાર્મિક કાર્યક્રમમાં પશુપાલક ક્રેડિટ કાર્ડ આપવાની જાહેરાત કરી હતી. તો બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને નવા વર્ષ બનાસ ડેરી ખાસ ગિફ્ટ મળશે. તો બનાસ ડેરી પશુપાલકો એક ખાસ પશુપાલક ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે, જે 50,000ની લિમિટ સાથે 0% વ્યાજે આપવામાં આવશે. આ પશુપાલકો ક્રેડિટ કાર્ડ આગામી 15 જાન્યુઆરીએ દિયોદર સણાદર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિતિમાં આપવામાં આવશે. તો મિત્રો, આજે પશુપાલક ક્રેડિટ કાર્ડ તરીકે બનાસ ડેરી તરફથી ઇસ્યુ કરવામાં આવશે, જે તમે 50,000 સુધી વાપરી શકશો. અને તમે આની અંદર કોઈ પણ પ્રકારનું વ્યાજ લાગતું નથી. એ સૌથી મોટી જાહેરાત અને એ સૌથી મોટી મહત્ત્વની બાબત છે. તો મિત્રો, આપણે વધુમાં જાણીએ કે બનાસકાંઠા જિલ્લામાં બનાસડેરી એક ખાસ પ્રકારની નવતર પ્રયાસ કર્યો છે. તો બનાસડેરી જિલ્લા મહિલા માટે ખાસ પ્રકારની મેમોગ્રાફી વાન તૈયાર કરી હતી, જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મેમોગ્રાફી વાન દ્વારા જિલ્લાની બહેનોને સ્તન અને ગર્ભાશય કેન્સરનું નિદાન કરવામાં આવશે. તો આ મેમોગ્રાફી વાનને 1 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધા સાથે તૈયાર કરવામાં આવી છે. તો બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરીએ મેમોગ્રાફી વાન લોકાર્પણ કર્યું હતું. તો મિત્રો, આજે સૌથી મોટી યોજના છે જે નવું ક્રેડિટ કાર્ડ પશુપાલકો માટે 50,000 સુધીની ગિફ્ટ આપવામાં બનાસ ડેરીના જે પશુપાલકો છે એમને લાભ મળવાપાત્ર થશે. તો મિત્રો, તમારું શું કહેવું છે કે ગુજરાતની અંદર દરેક પશુપાલકને આ પ્રકારનું ક્રેડિટ કાર્ડ મળવું જોઈએ કે ન મળવું જોઈએ, કમેન્ટ કરજો, જેથી તમામ મિત્રોને ખબર પડી શકે. તો મિત્રો, આ નવતર અને સરસ પ્રયાસ છે બનાસકાંઠાના જે બનાસ ડેરી અંતર્ગત. તો બસ મિત્રો, આજના વિડીયોમાં મિત્રો આટલું જ. જય હિંદ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.